નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે વીએમસીમાં જાહેરાત પડેલી છે એટલે કે વડોદરા મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની અંદર જેની અંદર તમારે કુલ કેટલી જગ્યાઓ છે કઈ પોસ્ટ ઉપર જાહેરાત પડેલી છે અને આ પોસ્ટ માટે તમારે કેવી રીતના એપ્લાય કરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો તો મિત્રો સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો મિત્રો સૌપ્રથમ તમે મારું ગુજરાત ડોટ ઇન કહીની વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમને જોવા મળશે કે વીએમસી રિક્રુટમેન્ટ બે હજાર ચોવીસ પર વોરિયસ પોસ્ટ એટલે કે વડોદરા મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની અંદર કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ પડેલી છે એ તમને અહીં બતાવવામાં આવી છે તો તમે અહીંયા મિત્રો જોઈ શકો છો કે કુલ થઈને સત્તાવન જગ્યાઓ છે અને આ માટેના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને આ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એક દસ બે હજાર ચોવીસ એટલે કે એક ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ છે હવે આની અંદર મિત્રો તમે જોઈ શકશો કે તો આની અંદર તમે જોઈ શકશો કે કઈ પોસ્ટ છે તો સૈનિક ફાયરમેન માટેની પોસ્ટ છે આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ એટલે મિકેનિકલ વાળા માટેની પોસ્ટ છે આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ એટલે ઇલેક્ટ્રિકલ વાળા માટેની પોસ્ટ છે આમ કુલ તેની સત્તાવન જગ્યાઓ છે હવે હવે આની અંદર ક્વોલિફિકેશન શું માગેલી છે અને સિલેક્શન પ્રોસેસ શું છે એ તમે અહીંયા જોબ એડવાઇઝર પર ક્લિક કરશો તે તમને જોવા મળશે અથવા તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરો ત્યાં પણ તમને ડિટેલ જોવા મળશે તો મિત્રો ફોર્મ ભરવા માટેની ઓનલાઈન લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આપેલી છે અહીંયા તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો તો વીએમસીનું એક મેન વેબસાઇટ ખોલશે જેની અંદર તમે જે લાયકાત ધરાવતા હોય એ લાયકાત ઉપર તમારે ફોર્મ ભરવાનું રહેશે અને તમારે માહિતી પણ જોઈતી હોય તો અહીંયા તમે પીડી પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને વધારાની માહિતી પણ તમને જોવા મળશે તો પીડીએફ ઓપન કરશો તો અહીંયા પણ તમારે જે માહિતી જોઈતી હોય એ પણ અહીંયા તમને મળી શકશે હવે તમારે એપ્લાય કેવી રીતના કરવું એટલે કે ફોમ તમારે કેવી રીતના ભરવું એ પણ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો તો અહીંયા તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક આપશો તો આ રીતના તમારું પેજ ઓપન થશે જે વેબ પેજ છે જેની અંદર તમારે અહીંયા ફર્સ્ટ નેમ લખવાનું છે ત્યારબાદ તમારા ફાધરનું નેમ ત્યારબાદ છેલ્લા સરને એટલે કે તમારી અટક લખવાની છે ત્યારબાદ તમારું મધર નેમ લખવાનું છે ત્યારબાદ તમારે જેન્ડરમાં મેલ લખવાનું છે જો મેરિટલ ટેસ્ટર્સમાં તમે મેરેજ કરેલા હોય તો મેરેજ લખવાનું છે ના હોય તો અનમેરિ લખવાનું છે ત્યારબાદ તમારે કાસ્ટ સર્ટિફિકેટ નંબર લખવાનું છે અને કાસ્ટ દર્શાવવાનું છે કે તમે કઈ કાસ્ટના છો ત્યારબાદ તમારે ડેટ લખવાની છે હવે આટલી ડિટેલ ફિલઅપ થઈ જાય ત્યારબાદ તમારે એડ્રેસ નાખવાનું છે ત્યારબાદ તમારે વિલેજ સ્ટેટ અને પિનકોડ નંબર લખવાનું છે અને ત્યારબાદ તમારો ફોન નંબર ઈમેલ આઈડી લખવાનું રહેશે હવે આટલી ડિટેલ ફિલઅપ થઈ જાય ત્યારબાદ તમારે પ્રૂફ નાખવાનું છે જો તમારી જોડે આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડ નખવાનું છે પાન કાર્ડ હોય તો પાન કાર્ડ નખવાનું છે અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ હોય અથવા તો પાસપોર્ટ હોય તો એ પણ તમે નખી શકો છો ત્યારબાદ તમારે એજ્યુકેશન ડિટેલ લખવાની છે અને જો તમારે એક્સપિરિયન્સ હોય તો તમે એક્સપિરિયન્સ પણ અહીંયા દર્શાવવાનું રહેશે હવે તમારે ત્યારબાદ આટલી ડિટેલ ફિલઅપ થઈ જાય એના પછી તમારે લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે કે તમે ઇંગ્લિશ બોલી શકો છો વાંચી શકો છો અને સમજી શકો છો ઇંગ્લિશ હિન્દી ગુજરાતી અને એના પછી તમારે ફોટોગ્રાફ અહીં અપલોડ કરવાનું છે જે ફોટોગ્રાફની સાહેબ તમારે મિનિમમ પચાસ કેબી હોવી જોઈએ અને એના પછી જ તમારે સબમિટ આપવાનું રહેશે અને જો તમે જેવું સબમિટ આપશો તો તમારા મોબાઈલની અંદર એક રજીસ્ટ્રેશન નંબર આવશે જે તમારે સાચવીને રાખવાનું છે એ રજીસ્ટ્રેશનના માધ્યમથી તમારે વીએમસીના કોલ લેટર નીકળશે તો મિત્રો જે મિત્રો આ પોસ્ટ માટેની લાયકાત ધરાવે છે એવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ ગવર્મેન્ટ જોબના લગતા રિલેટેડ વિડિયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્કસ ફોર વોચિંગ ધ વિડિયો